गुजरात नो 1600 किलोमीटर लांबो दरिया किनारो एटले गुजरात ईटीएस ना ड्रग्स सामेना अनेक दिल धड़क ऑपरेशन नो साक्षी। ड्रग्स नो जत्थो के गैंगस्टर ने पकड़वा माटे पोलिस अधिकारी खेलेला जीव सटो सट ना खेल पण दरियानी वच्चे गुगवाई रहा छे। आजे संडे बिग स्टोरी मा वात करिए आवाज एक जांबाज अधिकारी ना दिल धड़क ऑपरेशन्स नी के जेना कारणे आजे गुजरात पोलिस मा ड्रग्स ना बातमी किंग तरीके पण जाणीता बन्या छे। 2019 માં સૌ પ્રથમવાર અમે જયારે દરિયામાં 100 કિલો હેરોઇન અને 9 અફઘાન ઈરાની આરોપી પકડ્યા ત્યારે એ બોટ ભગાડવાના પ્રયત્નમાં બોટમાં એ લોકો ઈરાની ક્રૂએ આગ લગાડી દીધી હતી। ત્યારબાદ અમે એક નાની જેમિની જે ફાઈબરની ઉપરી છે એ બોટમાં બેસી અને એ કોસ ઓલામાં ગયા હતા જે આગ લાગતી હતી બોટમાં, અને એમાંથી 9 ઈરાનીઓને બચાવ્યા હતા। 100 કિલો હેરોઇન મળ્યું હતું, તો એક રોમાંચક એન્ટરટેનમેન્ટ વાળું ફિલ થતું હતું। મોરબી, પોરબંદર, જખૌ કે કંડલાપોર, ડ્રગ્સ ગમે તે માર્ગે આવતું હોય તેની બાતમી પોલીસ અધિકારી ભાવેશ રોજિયા સુધી પહોંચી જ જાય। વિશ્વના કોઈ પણ ખૂણામાંથી ડ્રગ્સ ગુજરાતની દરિયાઈ સીમામાં આવે તો તેની સચોટ બાતમી ભાવેશ રોજિયા પાસે પહોંચી જ જાય છે। હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં આસિસ્ટન્ટ પોલીસ કમિશનર એવા રોજિયાનું બાતમીદારોનું નેટવર્ક એટલું જબરદસ્ત છે કે તે કહે ત્યાંથી ડ્રગ્સ પકડાયા જ। એક આર્ટ છે હ્યુમન ઇન્ટેલિજન્સ મેળવવા માટે, અને વર્ષોથી ટેકનિકલ છેલ્લા 10-15 વર્ષથી લોકો કરતા હોય છે, પણ પહેલાં બધું કોઈ હ્યુમન ઇન્ટેલિજન્સથી જ કામ કરતા હતા, અને હાલમાં પણ હ્યુમન ઇન્ટેલિજન્સ સૌથી મહત્વનું પૂરવાર થાય છે। કોઈ એક માણસનું કામ નથી, ટીમ દ્વારા વાર કામ થતું હોય છે। ગુજરાત ઈટીએસ, સુરત ક્રાઇમ, આ બધા ખૂબ જ મહેનત કરી અને એમને કામગીરી કરતા હોય છે। આ એ જ ભાવેશ રોજિયા છે જેમણે પોતાના બાતમીના નેટવર્કના આધારે 6,000 કરોડથી વધુ કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે। ગુજરાત એટીએસના એસપી તો ત્યાં સુધી કહે છે કે રોજિયા અત્યારે પણ બાતમી આપીને ડ્રગ્સના દૂષણને ડામવામાં સહાય કરી રહ્યા છે। એસીપી સુરત તરીકે ગયા પછી પણ આની બાતમી આધારે અમે એની જોડે સંકલનમાં રહીને ઘણા બધા કેસીસ કરીએ છીએ। મોટાભાગના જે કેસીસ છે એમાં ઘણા બધા કેસીસમાં આની જ બાતમી છે, બીજા અધિકારીઓની પણ બાતમી છે। ડ્રગ્સ પકડનાર અધિકારીને 5% ઇનામી રકમ ગુજરાત સરકાર આપે છે, જેનો હિસાબ માંડીએ તો ભાવેશ રોજિયાને ગુજરાત સરકાર પાસે 300 કરોડ ઇનામી રકમ મળે। જો કે સરકારના નિયમ મુજબ કોઈ એક પોલીસ અધિકારીને તેમના કાર્યકાળમાં મહત્તમ 20 લાખ રૂપિયાનું જ ઇનામ મળી શકે। વિશાળ જથ્થામાં ડ્રગ્સ પકડવાના કારણે રોજિયાને અનેક એવોર્ડ મળ્યા છે। જો કે ભાવેશ રોજિયા માટે તો તેમની બાતમીના આધારે કરોડોનું ડ્રગ્સ પકડાય અને કોઈનો જીવ બચે તેનાથી મોટો એવોર્ડ કોઈ નથી। મૌલિક ઉપાધ્યાય, દિવ્ય ભાસ્કર, અમદાવાદ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।